હું ચાંદની દેસાઈ સીડી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 4 તેના વ્યાકરણની સમજૂતી મેળવશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેનાથી મારી આ વિડીયોઝ છે તેનું નોટિફિકેશન તમને પહેલાં મળી શકે અને તમે આ વિડીયોઝની સારી રીતે જાણકારી મેળવી શકો. પ્રશ્ન 4, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. 1. પ્રવૃત્તિ. 2. વિરુદ્ધ. 3. પરિસ્થિતિ. 4. પ્રતિજ્ઞા. 5. શ્રદ્ધા. 6. જિલ્લો. 7. માતૃશ્રી. 8. જરૂરિયાત. 9. નિર્ભયતા. પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો. 1. નવાઈ, તો સમાનાર્થી અર્થ થશે અચરજ અથવા તો વિસ્મય. 2. હૃદય, તો હૈયું અથવા દિલ. 3. ટેવ, તો લત અથવા આદત. 4. ભાગોળ, પાદર અથવા ગોંદરું. 5. પ્રતિજ્ઞા, તો પ્રણ અથવા શપથ. 6. પરિશ્રમ, તો મહેનત અથવા ઉદ્યમ. પ્રશ્ન 6, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. 1. સ્વાર્થ, તો નિસ્વાર્થ. 2. નિડર, તો ડરપોક. 3. ઊંચાણ, તો નીચાણ. 4. મૃત્યુ, તો જીવન. 5. શાંતિ, તો અશાંતિ. 6. નવું, તો જૂનું. 7. નિર્ભય, તો ભયભીત. 8. નર્ક, તો સ્વર્ગ. 9. ગંદકી, તો સ્વચ્છતા. પ્રશ્ન 7, નીચેના શબ્દોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. દીન, તો ગરીબ. વાક્યની અંદર મહારાજ દીન દુખિયાની સેવા કરતા હતા. દીન એટલે દિવસ. વાક્ય, તેણે રાત દિન મોટા વગર મજૂરી કરે છે. 2. હોશ, તો ભાન. વાક્ય, રામલાલ હોશમાં હોય તેવું લાગતું નથી. હોશ એટલે આનંદ. વાક્ય, નિયાના લગ્ન કરવાની સામે હોશ હતી. 3. ચોરી, તો પારકાનું ચોપી રીતે લઈ લેવું. વાક્ય, ચોરી કરવી એ સામાજિક ગુનો છે. 4. વરકન્યા પરણવા બેસે તે મંડપ. વાક્ય, વરકન્યા ચોરી મંડપમાં લગ્ન કરવા બેઠા. ત્યાર પછી પ્રશ્ન 8, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. 1. નદી કિનારા પાસે બખોલ, તો જવાબ આવશે કોતર. 2. પાણી આવવા જવા માટે બાંધેલો સાંકડો માર્ગ, જવાબ આવશે ગરનાળું. 3. ઘરની બાજુની દિવાલ, જવાબ આવશે કરો. 4. કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર, જવાબ આવશે સ્વયંસેવક. 5. જીવનનું મુખ્ય કર્તવ્ય, જવાબ આવશે જીવન ધર્મ. પ્રશ્ન 9, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. દિલ દઈને, અર્થ ખૂબ ઉત્સાહને ધગસથી. વાક્ય, ધનંજય પ્રથમ શ્રેણી મેળવવા દિલ દઈને અભ્યાસ કરતો હતો. 2. દિલ દ્રવી ઉઠવું, અર્થ ખૂબ દુઃખ થવું. વાક્ય, ગંદકીને ગરીબાઈમાં સબળતા ગામડા જોઈ મહારાજનું દિલ દ્રવી ઉઠ્યું. 6. છાતીના પાટિયા બેસી જવા, અર્થ ના હિંમત થવું. વાક્ય,
ધરતીકંપથી થયેલું નુકસાન જોઈને સૌના છાતીના પાટિયા બેસી ગયા. 4. પાછી પાની કરવી. અર્થ: પાછા હટવું. વાક્ય: આપણા જવાનોએ સામનો કરતા દુશ્મનોએ પાછી પાની કરી. 5. ઢંઢેરો પીટવો. કોઈ બાબતની મેં જાહેરાત કરવી. વાક્ય: રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે નગરમાં ગંદકી કરનારને સખત ક્ષમ થશે. પ્રશ્ન 10. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પ્રવૃત્તિ, પ્રયત્ન, પ્રતીક્ષા અને પ્રથમ. તો જવાબ આવશે તો કે પ્ર, એટલે કે પ્રતિજ્ઞા, પ્રથમ, પ્રયત્ન અને પ્રવૃત્તિ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.